અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરીખિયા ગામ ખાતે આકાશ જલધારા ટ્રસ્ટ દ્વારા બનાવનાર સરદાર સરોવર તળાવનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. અમરેલીના ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાની જન્મભૂમિ જરીખિયા ગામ ખાતે રાજ્ય સરકારની સુજલામ સુફલામ અંતર્ગત સરકાર જલધારા ટ્રસ્ટની સહભાગીદારીથી બનનારા સરદાર સરોવર તળાવના ખાતમુહૂર્ત અને તકતી અનાવરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયામાં ખારા પાણીને મીઠું પાણી બનાવવામાં 10 પ્લાન્ટ બનાવવામાં આવશે, જેમાં જોડિયા ખાતેના રૂપિયા 800 કરોડના પ્લાન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પતંગ ઉડાડતા હોઈએ અને આપણે મોજ લેવા ઉડાડતા હોય તેને ઠુમકા મારવાની જરૂર ખરે પડી જરૂર પડે ખરી. એને ઠુમકું ન મરાય તો આનંદથી ઉડતો હોય અને એની મજા લેતા હોય એમ સમાજ સરસ રીતે ભેગો થઈ અને આવા સારા સકારાત્મક કામ કરતો હોય, સરસ મજાનો સ્થિર પતંગ ઉડતો હોય એને ઠુમકા ન મરાય. કેટલાક વિરોધીઓ એને પણ ઠુમકા મારવા નીકળ્યા છે, એમને મારે વિનંતી કરવી છે કે તમે તો ન કર્યું પણ ગામ ભેગું મળીને સરકાર ભેગું મળીને કરે છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. 1 મેથી 31 મે સુધી આ અભિયાન ચાલવાનું છે. વ્યાપક પ્રતિસાદ, જનતાએ આ જળ અભિયાનને જન અભિયાન બનાવ્યું છે અને એ અંતર્ગત આ જળ અભિયાન ખૂબ સુંદર પ્રતિસાદ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પાણીનો દુકાળે ભૂતકાળ બને, ગુજરાત પાણીદાર બને એ કલ્પનાથી સર્વાંગી પાણી અંગેની ચિંતા સરકાર અને જનતા કરી રહી છે. અમરેલી જિલ્લામાં બહુ મોટા કામો થઈ રહ્યા છે. આજે હું જે સ્થળ ઉપર ઊભો છું, જરખિયા 60 વીઘાનું તળાવ કોઈ નાનું ન કહેવાય અને લગભગ 80% કામ પતવાયું છે. દિવસ રાત કામ ચાલે છે, 24 કલાક કામ ચાલે છે. ગામના લોકો એક થઈને આ કામ કરી રહ્યા છે. આવા ઠેર ઠેર કામો ચાલે છે એટલે 11,000 લાખ ઘનફૂટ પાણીનો વધારાનો સંગ્રહ આ રાજ્ય સરકાર કરવા માગે છે. સાથે સાથે દરિયાના ખારા પાણીને મીઠા કરવા છે,